नमस्ते विद्यार्थी मित्रों, स्टैंडर्ड टू इंग्लिश तेमा आपणे यूनिट 5 बर्ड्स तेना विषे अभ्यास करता हता। हवे तेमा आपणे आगळ जोईए इंग्लिश प्राइमर में पेज नंबर 25। चित्र में रंग पूरो अने कविता गावो। सूचना शू आपेली छे आपणने? चित्र छे एमां रंग पूरवानो छे अने कविता गावो। कविता एटले इंग्लिश में आपणे कहीए तो राइम्स अथवा तो पोयम। अहीं तमे जोई शको छो तमने सरस मजानुं चित्र आपेलुं छे ने। जुओ अहीं एक गर्ल्स छे एटले के छोकरी बैठी छे अने अहीं तमे जोई शको छो के एक विंडो छे एटले के बारी अने त्यां एक नानुं पक्षी बर्ड बैठुं छे। तमे जोई शको छो एटले आ तमने चित्र आपेलुं छे तेमां तमारे सरस मजानो तमने मनपसंद रंग पूरवानो छे। रंग पूराई जाए त्यार पछी आपणे नीचे तमने सरस मजानी एक पोयम आपेली छे अथवा तो राइम्स कही शको ते आपणे समझवानी छे अने गावानी छे अने याद पण राखवानी छे। पहेला तमारे अहींया मे चित्रमां रंग नथी पूर्यो पण तमारे मनपसंद रंग पूरी लेवानो छे आ चित्रमां अने त्यार पछी आपणे आ नीचे कविता જોઈએ। પહેલા હું તમને કવિતા સમજાવી દઈશ, પછી સમજાઈ જાય ત્યાર પછી આપણે તે કવિતા ગાવાની છે અને સાથે સાથે યાદ પણ રાખવાની છે। તો ચાલો પહેલા આપણે રાઇમ્સ સમજીએ। વન્સ આઈ સો અ લિટલ બર્ડ। વન્સ એટલે કે એકવાર, આઈ સો એટલે કે મેં જોયું, લિટલ એટલે કે નાનું, બર્ડ બર્ડ એટલે કે પક્ષી, મેં એક નાનું પક્ષી જોયું, એકવાર મેં નાનું પક્ષી જોયું। કમ હોપ હોપ હોપ, કમ સી ઓ એમ ઈ, કમ એટલે આવવું, હોપ એચ ઓ પી, હોપ એટલે કૂદકા મારતું મારતું, એમ જમ્પિંગમાં તમે જેમ કૂદકા મારો તેમ એ કૂદકા મારતું મારતું આવે છે, કમ એટલે આવવું। સો આઈ ક્રાઇડ અ લિટલ બર્ડ, આઈ એટલે કે હું, ક્રાઇડ ક્રાઇડના બે મિનિંગ થશે, ક્રાઇડ એટલે કે રડવું પણ અહીંયા આપણે પોયમ્સમાં એનો મતલબ લેવાનો છે કે ચિલ્લાવું, એ ચિલ્લાય છે લિટલ બર્ડ, લિટલ બર્ડ એટલે કે નાનું પક્ષી, લિટલ એટલે નાનું, બર્ડ એટલે પક્ષી। વિલ યુ સ્ટોપ સ્ટોપ સ્ટોપ, યુ એટલે તમે, સ્ટોપ એટલે કે ઊભા રહી જાઓ એમ, થંભી જાઓ, એસ ટી ઓ પી સ્ટોપ। એન્ડ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો, ગોઈંગ એટલે કે જવું, જી ઓ આઈ એન જી, ગોઈંગ એટલે જવું, ટુ ધ વિન્ડો, વિન્ડો ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ, વિન્ડો એટલે કે બારી, આપણે હોય ને ઘરે બધા એને બારી, હા તે વિન્ડો એટલે બારી। ટુ સે સે એસ એ વાય, સે એટલે કહેવું, હાઉ ડુ યુ ડુ, હાઉ ડુ યુ ડુ આખું વાક્યનું આપણે ગુજરાતી કરવાનું છે, તમે કેમ છો એની હાલચાલ પૂછે છે, તમારી હાલચાલ કેવી છે, હાઉ ડુ યુ ડુ। બટ હી સુક હિસ લિટલ ટેલ, બટ એટલે પણ, સુક એસ એચ ડબલ ઓ કે, સુક એટલે કે હલાવવું, હિઝ લિટલ ટેલ, લિટલ એટલે કે નાની, ટેલ ટી એ આઈ એલ, ટેલ એટલે પૂંછડી એટલે કે નાની પૂંછડી હલાવે છે। એન્ડ ફાર અવે હી ફ્લુ, એન્ડ એટલે અને, ફાર અવે એટલે કે દૂર દૂર, હી ફ્લુ એટલે કે ઉડી જાય છે, આનું આપણે ગુજરાતીમાં જોઈ, એકવાર આ છોકરી છે તે નાનું પક્ષી જોવે છે, કમ હોપ હોપ એટલે કે તે તેની પાસે કૂદકા મારતું મારતું આવે છે। સો આઈ ક્રાઇડ લિટલ બર્ડ, વિલ યુ સ્ટોપ સ્ટોપ સ્ટોપ, એટલે તે ચિલ્લાઈને કહે છે લિટલ બર્ડને, નાના પક્ષીને, કે તું ઊભો રે ઊભો રે ઊભો રે। એન્ડ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો, અને તે બારી પાસે જાય છે, ટુ સે હાઉ ડુ યુ ડુ, બારી પાસે જાય છે અને પૂછે છે કે તું કેમ છે, તારી હાલચાલ કેવી છે। બટ હી સુક હિઝ લિટલ ટેલ, એન્ડ ફાર અવે હી ફ્લુ, પણ તે તેની પૂંછડી હલાવે છે, અને ફાર અવે હી ફ્લુ એટલે કે દૂર દૂર ઉડી જાય છે, તેની પૂંછડી હલાવે છે અને દૂર દૂર ઉડી જાય છે। સમજાઈ ગઈ ને બધાને રાઇમ્સ? હવે તમારે બધાને મારી સાથે રાઇમ્સ ગાવાની છે અને યાદ પણ રાખવાની છે। વન્સ આઈ સો અ લિટલ બર્ડ, કમ હોપ હોપ હોપ, વન્સ આઈ સો અ લિટલ બર્ડ, કમ હોપ હોપ હોપ, સો આઈ ક્રાઇડ લિટલ બર્ડ, સો આઈ ક્રાઇડ લિટલ બર્ડ, વિલ યુ સ્ટોપ સ્ટોપ સ્ટોપ, વિલ યુ સ્ટોપ સ્ટોપ સ્ટોપ, એન્ડ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો, એન્ડ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો, ટુ સે હાઉ ડુ યુ ડુ, ટુ સે
हाउ डू यू डू, बट ही सुक हिज लिटल टेल, बट ही सुक हिज लिटल टेल एंड फार अवे ही फ्लू, एंड फार अवे ही फ्लू। समझाई गई ने गाई बधाए साथे साथे? चालो हजी एक वार आपणे रिपीट करिए, साथे तमारे पण गावानी छे अने पछी याद राखवानी छे। वंस आई सो अ लिटल बर्ड कम होप होप होप, वंस आई सो अ लिटल बर्ड कम होप होप होप, सो आई क्राइड लिटल बर्ड, सो आई क्राइड लिटल बर्ड, विल यू स्टॉप स्टॉप स्टॉप, विल यू स्टॉप स्टॉप स्टॉप, एंड वॉज गोइंग टू द विंडो, एंड वॉज गोइंग टू द विंडो टू से हाउ डू यू डू, टू से हाउ डू यू डू, बट ही सुक हिज लिटल टेल, बट ही सुक हिज लिटल टेल एंड फार अवे ही फ्लू, एंड फार अवे ही फ्लू। आज रीतना तमारे पण गायने पोएम्स याद राखवानी छे। थैंक यू।